આપણે જીપીએસસી દ્વારા લેવાયેલી એસીએફની પરીક્ષાનું સોલ્યુશન જોતા હતા એમાં હિસ્ટ્રીનો જે પાર્ટ હતો એ પાર્ટ વન અપલોડ કરેલો હતો પાર્ટ ટુ બાકી હતો તો હિસ્ટ્રીના બાકીના પ્રશ્નો જે છે એ જોઈએ પહેલો પ્રશ્ન કહે છે કે ઓગણીસો છેતાલીસમાં જે રોયલ ઇન્ડિયન નેવી મ્યુટીની જે થયેલી હતી રોયલ ભારતીય નૌસેના નૌકાદળ દ્વારા જે બળવો કરવામાં આવેલો હતો એની માટે નીચેના વિધાનો જે છે ધ્યાન મેલો પહેલું એવું કહે છે કે રોયલ ભારતીય નૌસેનાના ભારતીય સૈનિકો માટે બહેતર ખોરાક તેમજ કામકાજની સ્થિતિની માંગ એ બળવાનું તાત્કાલિક કારણ હતું પહેલું વિધાન બિલકુલ સાચું છે કારણ કે આ જે રોયલ ઇન્ડિયન નેવી મ્યુટીની થઈ હતી એનું મેઇન કારણ એ હતું કે ભારતીય સૈનિકો હતા ભારતીય નૌસેનાના જે સૈનિકો હતા એમને ખોરાક સારો નહોતો આપવામાં આવતો ખોરાક જે છે એ ડિગ્રેડેડ ક્વોલિટીનો એક ઇન્ફેરિયર એટલે કે હલકી કક્ષાનો ખોરાક આપવામાં આવતો હતો આ ઉપરાંત એમની જે વર્કિંગ કન્ડિશન એ લોકો જ્યાં કામ કરતા હતા ત્યાંનું આજુબાજુનું પર્યાવરણ જે છે એ પણ ગંદકીવાળું રાખવામાં આવતું હતું જ્યારે એ જ સમયે અંગ્રેજ સૈનિકો જે હતા અંગ્રેજ સૈનિકોને ખોરાક સારો આપવામાં આવતા હતા અને અંગ્રેજ સૈનિકોને જે રહેવા માટેના ક્વાર્ટરને એ બધું હોય એનું પર્યાવરણ ને એ બધું સારું હતું એમને સ્વચ્છતાને એ બધું સારું એવું રાખતા હતા જ્યારે ભારતીયો સાથે ભેદભાવ હતો એટલે ભારતીયોએ જે છે એ મ્યુટી બળવો કર્યો અઢારસો સત્તાવનમાં પણ જે સૈનિકોમાં સૈનિકો સાથે જે ભેદભાવ હતો આ એવા જ પ્રકારનો ભેદભાવ હતો પરંતુ અહીંયા તફાવત એ હતો કે આ એના સો વર્ષ પછીની વાત હતી અરાઉન્ડ ઓલમોસ્ટ સો વર્ષ જેટલી પછીની વાત હતી અને બીજું એ કે ત્યારે આર્મી હતી અને અહીંયા નેવી હતી એટલે કે નૌસેના હતું તો પહેલું સાચું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા મુસ્લિમ લીગે હડતાલ કરનારાઓની નિંદા કરેલી હતી એમની નિંદા કરી હતી ત્રીજા નંબરનો એવું કહે છે કે આ બળવો મુંબઈ ક્ષેત્ર પૂરતો સીમિત હતો તો આ વાત ખોટી છે આ બળવો કંઈ મુંબઈ ક્ષેત્ર પૂરતો સીમિત ન હતો શરૂઆતમાં આ મુંબઈ પૂરતો સીમિત હતો પરંતુ ધીમે ધીમે જે છે ને એ પછી આખા ભારતની અંદર ફેલાઈ ગયો હતો ધીમે ધીમે આખા ભારતની અંદર ફેલાઈ ગયો હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એની જે છે એ નિંદા કરી હતી એ વાત પણ સાચી છે તો આનો જવાબ શું આવશે વન એન્ડ ટુ આનો આન્સર શું આવશે વન એન્ડ ટુ એ જવાબ જે છે આવશે આ પ્રશ્ન જે છે ને એ પણ આ લોકોએ જે ઇન્સાઈટનું મેં તમને કીધું હતું ને કે ઘણા બધા પ્રશ્ન અમને ઇન્સાઈટમાંથી જ કોપી કરેલા છે જીપીએસસીવાળાએ તો આ પ્રશ્ન પણ ઇન્સાઈટવાળાએ મૂકેલો હતો જો આ તેમાંથી ડાયરેક્ટ બેઠે બેઠો કોપી કરી દીધું છે કે કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ નાઇન્ટીન ફોર્ટી સિક્સ રોયલ ઇન્ડિયન નેવી રિવોલ્ટ અહીંયા ક્વેશ્ન આજે છે વધે વધારે એ જ મૂકેલા છે ચલો આપણે થોડું એનું સોલ્યુશન હું તમને સમજાવવાની કોશિશ કરું શું કહે છે કે ત્યાં રોયલ ઇન્ડિયન નેવી રિવોલ્ટ ભારતની અંદર જે બ્રિટિશની નેવી હતી ને એને રોયલ ઇન્ડિયન નેવી કહેતા હતા અત્યારે ભારતની નેવીને ઇન્ડિયન નેવી કહે છે પરંતુ આ બ્રિટિશવાળા જે છે એ પોતાની નામની આગળ દરેક વસ્તુની આગળ રોયલ લગાવી દેતા હતા રોયલ એટલે ઊંચું છું થોડુંક માન આપવા માટે ઓલ્સો કોલ ધ રોયલ ઇન્ડિયન નેવી મ્યુટીની ઓર બોમ્બે મ્યુટીની મુંબઈમાં હતો એટલે આને બોમ્બે મ્યુટીની બોમ્બેનો બળવો પણ કહેવામાં આવે છે આની અંદર શું કરવામાં આવેલું હતું તો કે ટોટલ સ્ટ્રાઇક સ્ટ્રાઇક એટલે કે હડતાલ કરવામાં આવેલી હતી આ જે નેવીના કર્મચારીઓ હતા એમને હડતાલ કરેલી હતી એન્ડ સબસિક્વન્ટ રિવોલ્ટ બાય ઇન્ડિયન સેલર્સ અને પછી આગળ જતા ઇન્ડિયન સેલર સેલર એટલે શું તો કે આ નેવીની અંદર કામ કરવાવાળા જે વ્યક્તિ હોય અથવા જહાજ ચલાવવાવાળા વ્યક્તિ હોય જહાજની અંદર કામ કરવાવાળા કર્મચારી એને સેલર કહેવાય તો ભારત ઇન્ડિયન સેલર જે હતા ને એમને રિવોલ્ટ બળવો કરેલો હતો એને રોયલ ઇન્ડિયન નેવી કહેવામાં આવે છે ઓન બોર્ડ શીપ એન્ડ શોર એસ્ટાબ્લિશડ એટ બોમ્બે હાર્બર અઢાર ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસના રોજ જે છે એ બોમ્બે હાર્બરની અંદર આખી આખો બડો થયેલો હતો અમુક ઇતિહાસકારો જે છે ને એ આને એવું પણ કહે છે કે લાસ્ટ ઓન બ્રિટિશ ને કોફીનનો મતલબ શું થાય કોફીનનો મતલબ આ આજે ખ્રિસ્તી ધર્મની અંદર જે લાસ્ટ છે જેની અંદર રાખવામાં આવે ને એ તો બ્રિટિશર રૂલ જે હતો બ્રિટિશ કોલોનિયલ રૂલ ભારતની અંદર જે એમને સ્થાપના કરેલી હતી ભારતને જે ગુલામ બનાવેલું તો એની ઉપર છેલ્લો ખિલ્લો મારવાનું કામ જે છે છેલ્લો ખિલ્લો મારવાનું કામ નેઇલ એટલે ખિલ્લો એ આ રોયલ ઇન્ડિયન નેવીનો જે બળવો હતો મ્યુટીની એણે કરેલો હતો તો અમુકવાર પ્રશ્ન પૂછી જાય કે આ કારણ કે આ પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછી ગયો છે કે લાસ્ટ નેઇલ કોફીન ઉપર બ્રિટિશ રૂલના કોફીનું ઉપર જે છેલ્લો પ્રહાર જે છે એ કયો હતો તો એ આ રોયલ ઇન્ડિયન નેવીનો બળવો હતો તે ઇમિડિયેટ ટ્રિગર તાત્કાલિક કારણ શું હતું આ બળવા પાછળનું તો કે બેટર ફૂડ એન્ડ વર્કિંગ કન્ડિશન કારણ કે ભારતીય સૈનિકોને ભારતીય નેવીના સૈનિકોને ખોરાક ખરાબ આપતા હતા અને વર્કિંગ કન્ડિશન એમની સારી ન હતી એટલે એમને એજિટેશન એની વિરુદ્ધ જે છે બળવો કરેલો તો કે સારું ખાવાનું આપો અને સારું જે છે એ રહેવાની સુ સુવિધાને એ બધું જે છે એ સારું આપો પછી આગળ જતાં જે છે એ આખે આખો બળવો જે છે ને એ ઇન્ડિપેન્ડન્સ બ્રિટિશ સામ્રાજ્યથી અમારે સ્વતંત્રતા જોઈ છે એની અંદર આખે આખું જે છે એ એમાં સમય કીધું હતું શરૂઆતના સમયની અંદર મુંબઈની અંદર બોમ્બેની અંદર વાત કરીએ તો આ રિવોલ્ટ સ્પ્રેડ એન્ડ ફાઉન્ડ સપોર્ટ થ્રુઆઉટ બ્રિટિશ ઇન્ડિયા શરૂઆતમાં મુંબઈમાં શરૂઆત થઈ પરંતુ ધીમે ધીમે બધે જ ફેલાઈ ગયો આખા બ્રિટિશ ભારતની અંદર કરાચીની અંદર કલકત્તાની અંદર બધે જે છે એ ફેલાઈ ગયું ન્યુટીની વોઝ રિપ્લેસ બાય વિથ ફોર્સ અને બ્રિટન બ્રિટિશરો જે હતા બ્રિટિશરો એમને શું કર્યું આ આખે આખા બળવાને દબાવી દેવા માટે જે છે એ બ્રિટિશ ટ્રુપ્સ બ્રિટિશ સેનાનો ઉપયોગ કર્યો રોયલ નેવીના વોરશિપ્સ જે યુદ્ધ જહાજો હતા એ બધાનો ઉપયોગ કર્યો અને મતલબ કે હિંસાનો બળનો ઉપયોગ કર્યો અને આ આ આખે આખા બળવાને ડામી દેવાની કોશિશ કરી આખા ભારતની અંદર વાત કરીને તો ભારતની અંદર માત્ર કમ્યુનિસ્ટ પાર્ટી જે હતી ને કમ્યુનિસ્ટ પાર્ટી એણે તો ખાલી આ સ્ટ્રાઈક સ્ટ્રાઇકર્સ હડતાલ કરવાવાળા લોકો હતા એનો સપોર્ટ કર્યો હતો બાકી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેએ જે છે એ આ હડતાલ કરવાવાળા જે નેવીના સૈનિકો હતા એની નિંદા કરેલી હતી કોંગ્રેસ હતી અને મુસ્લિમ લીગે બે એ જે છે એ નિંદા કરી હતી શરૂઆતના આ સમયગાળાની અંદર જે આ અરુણા આસાફ અલી અને બીજા અમુક અમુક નેતાઓ જે છે ને એમને આ બળવાની જે છે એ સપોર્ટ કર્યો હતો પરંતુ પછી આગળ જતાં જતાં જે બીજા નેતાઓ હતા એમને આની નિંદા કરી હતી આગળનો બીજો પ્રશ્ન જોઈએ તો નીચેના વિધાનો ધ્યાનમાં લો તેણીએ ભારતના સૌ પ્રથમ મહિલા શિક્ષક તરીકે ગણવામાં આવે છે તેણી તથા તેમના પતિએ એ બાબતોને અનુમોદન આપ્યું હતું કે શિક્ષણ એ એક મુખ્ય તકતો છે કે જેના દ્વારા મહિલાઓ અને દલિત વર્ગનું સશક્તિકરણ થાય છે ઇમ્પાવરમેન્ટ મહિલાઓનું અને દલિત લોકોનું તેણી સત્યશોધક સમાજ સાથે સંકળાયેલા હતા તો આમાંથી કોણ હોઈ શકે તો આ બધામાંથી જવાબ આવશે સાવિત્રીબાઈ ફૂલે સત્યશોધક સમાજ જે છે એની સ્થાપના જ્યોતિબા ફૂલેએ કરેલી હતી કોણે જ્યોતિબા ફૂલે અને જ્યોતિબા ફૂલા જે ફૂલે જે છે એમના પત્નીનું નામ હતું સાવિત્રીબાઈ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જે છે એ ભારતના સૌ મહિલા શિક્ષક માનવામાં આવે છે એમને મહિલાઓના એજ્યુકેશન વિમેન એજ્યુકેશન માટે ઘણું કામ કરેલું હતું પુનાની અંદર મહારાષ્ટ્રની અંદર અને સમગ્ર ભારતની અંદર એ પણ કહી શકાય કે મહિલાઓ માટેની પ્રથમ સ્કૂલ જે છે એ સાવિત્રીબાઈ ફૂલે કરેલી હતી આની વિશે મે તમને ઘણી બધી વાર વાત કરી છે અને કીધેલું છે કે આ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે વારંવાર આ પ્રશ્ન પૂછે છે જીપીએસસીએ બેથી ત્રણ વાર આ પ્રશ્ન પૂછેલો છે આખી સ્ટોરી જે છે મેં તમને સમજાવેલી છે કે કઈ રીતે એમને આ સત્યશોધક સત્યશોધક સમાજ શું છે એ પણ મેં તમને કીધેલું છે અને જે જ્યોતિબા ફૂલે જે છે એમને એક પુસ્તક પણ લખેલી છે ગુલામગીરી અને ગુલામગીરી પુસ્તક શું છે એની અંદર શું કન્ટેન્ટ છે એ પણ મેં તમને કીધેલું છે કારણ કે આની અંદર બધી એટલી ખતરનાક વસ્તુ આપેલી છે જાતિ વ્યવસ્થા વર્ણવ્યવસ્થાનું બહુ જ ખતરનાક લેવલનું જે છે એ એનાલિસિસ આમાં કરેલું છે કારણ કે તમને ખ્યાલ હશે કે જાતિ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા જે છે એમાં એવું કહેવામાં આવે છે કે જે બ્રાહ્મણો જે છે એ બ્રહ્માના મોઢામાંથી પેદા થાય પછી છત્રીઓ જે છે એ આ હાથમાંથી બાહુમાંથી એવી રીતે પછી જે શુદ્ર લોકો જે છે એ પગમાંથી એવી રીતે તો એ બધે બધી વસ્તુનું જે છે એ ડિટેલમાં એનાલિસિસ જે છે ગુલામગીરીની અંદર કહેલું છે એની ભાષા એની લેંગ્વેજ અને એની અંદર જે તર્ક ને એવું બધું આપેલું છે ને એ બહુ ખતરનાક છે કદાચ અત્યારના સમયે પણ તમે આ ગુલામગીરી પુસ્તક વાંચો તો તમને એવું લાગે કે આ કેટલો કટાક્ષ અથવા તો કેટલું જોરદાર જે લેખનની અંદર કે લખવાની જે શૈલી જે છે જે પેન જે છે પેનની અંદર કેટલી તાકાત જે છે એ તમને જોવા મળે અને એ સમયે એ એટલું વિરોધવાળી વસ્તુ લખવી તો બહુ ખતરનાક કહેવાય કે જે સમયે જે જાતિવાદ જે છે એ ચરમ સીમાએ હતો ત્યારે ઓકે અત્યારે આગળ ઘૂસીએ ઓગણીસમી સદીના પ્રારંભમાં પોલીગર બળવાના મૂળ સેમા હતા તો પોલીગર બળવો પોલીગર બળવો એક થયેલો હતો તો એના મૂળ મુખ્યત્વે અંગ્રેજો વિરુદ્ધમાં જેટલા પણ બળવા થતા હતા ને એ બધાનું મોટા ભાગનું એક કારણ શું હતું તો કે દમનકારી મહેસૂલ પ્રણાલી જમીન મહેસૂલ પ્રણાલી રેવન્યુ સિસ્ટમ જે હતી ને લેન્ડ રેવન્યુ સિસ્ટમ એમાં અંગ્રેજો શું કરતા હતા દમન કરતા હતા ખૂબ જ દબાવતા હતા આપણને ખેડૂતોને નહીં બધાને એમની ઉપર જે છે એ ચુલમ ગુજારતા હતા તો જવાબ એનો બી આવશે અહીંયા પણ જો તમે જોઈ શકો છો આ પ્રશ્ન જે છે એ પણ ઇન્સાઈટની અંદરથી જ લીધેલો છે જો ધ પોલીગાર રિવલ્ટ ઓફ અર્લી નાઇન્ટીન સેન્ચુરી વોઝ રૂટેડ ઓપરેસીવ લેન્ડ રેવન્યુ સિસ્ટમ એ પણ એની અંદરથી લીધેલું છે પોલીગારની થોડી વાત કરીએ ને પોલીગાર વોર્સ વિશે એને ઘણી બધી વાર પલાઈ કાર વર્ષ પણ કહેવામાં આવે છે કોની કોની વચ્ચે થયેલો હતો તો કે પોલીગાર લોકો હતા એ પોલીગાર લોકો ક્યાંના હતા તો કે તિરુન કિંગડમ હતા તિરુન કિંગડમ કે જે તમિલનાડુની અંદર આવેલી હતી ત્યાંના લોકો હતા ત્યાંના લોકો હતા અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની વિરુદ્ધમાં થયેલો હતો સત્તરસો નવાણુંથી અઢારસો પાંચની વચ્ચે જે છે એ થયેલો હતો અને આ બળવાનું મેઇન કારણ શું હતું તો કે પેન્ડિંગ ટેક્સ ઓપરેશિવ લેન્ડ રેવન્યુ સિસ્ટમ અંગ્રેજોએ આ પોલીગાર લોકો પાસેથી ટેક્સ જે કર જે છે એ વસૂલવાનો બાકી હતો જૂનો કર વસૂલવાનો બાકી હતો એટલે અંગ્રેજોએ આ જૂનો પેન્ડિંગ ટેક્સ જૂનો કર વસૂલવામાં માટે જે છે ઓપરેસિવ મેઝર્સ એટલે કે ખૂબ જ જબરીપૂર્વક જે છે એ મહેસૂલ રેવન્યુ સિસ્ટમ રેવન્યુ ઉઘરાવાનું જે છે શરૂ કર્યું તો એની વિરુદ્ધમાં આખે આખો બળવો જે છે એ થયેલો હતો તો બ્રિટિશ ફાઇનલી વન પછી બ્રિટનની તો બ્રિટિશરોની જીત થઈ હતી એમની જીત જ થાય કારણ કે એમની ભાઈ હથિયારોનું બધું સુપીરિયર હતું આપણી અંદર તો એકતાને એવું બધું હતું નહીં એટલે એમની જીત થઈ હતી આફ્ટર કેરીંગ આઉટ ગ્રુલિંગ પ્રોજેક્ટેડ જંગલ જંગલ કેમ્પેન્સ અગેન્સ્ટ ધ પોલીગાર આર્મીસ એન્ડ ફાઇનલી ડિફિટેડ તેમ અંગ્રેજોની આની અંદર જીત થઈ હતી બ્રિટિશ વિક્ટરી ઓવર ધ પોલીગર બ્રોટ અ લાર્જ પાર્ટ ઓફ ધ ટેટરીઝ ઓફ બ્રિટિશરોની આ પોલીગર બળવાની અંદર જીત થઈ હતી એના કારણે શું થયું હતું એના કારણે તમિલનાડુનો ભાગનો વિસ્તાર જે છે ને એ બ્રિટિશ કંટ્રોલ અંતર્ગત આવી ગયેલો હતો એક રીતે તમને ખ્યાલ હશે કે બ્રિટિશરો ભારતની અંદર આવેલા હતા બરાબર તો એમને તો પહેલાં સુરતની અંદર જે છે એ ફેક્ટરી નાખેલી હતી પહેલાં એક કારખાનું નાખેલું હતું અને પછી ધીમે ધીમે જે છે એ ભારતની અંદર રૂલ એટલે કે શાસન કરવા લાગ્યા હતા અને શાસન કરવાની એ વાત કરીએ ને તો સૌથી પહેલાં પહેલાં તો એમને પ્લાસીનું યુદ્ધ જીતા હતા અને પ્લાસીનો એરિયા જે છે ને એ ખાલી બંગાળનો એરિયા જે છે ને એ એમના કબજામાં હતો પરંતુ પછી ધીમે ધીમે બેંગ બંગાળ બિહાર અને ઓડિશાની જે છે જમીનદારીને એ બધું મળી ગયું હતું પછી ધીમે ધીમે એમને મૈસૂરને કબજે કર્યું હતું ધીમે ધીમે એમને જે છે હૈદરાબાદને પછી કર્નેટિક કર્ણાટકને પછી પંજાબને આ બધાને અલગ અલગ જે છે એને કબજે કર્યા હતા અને એક રીતે કહેવાય કે બ્રિટિશરોએ ધીમે ધીમે સમગ્ર ભારતને જે રીતે ગુલામ બનાવ્યું હતું તો એ સ્ટેપ બાય સ્ટેપ કર્યું હતું કંઈ ડાયરેક્ટ કાંઈ ને એમ કહી દીધું કે આખે આખા ભારતને જે છે ગુલામ બનાવી તો એ પણ તમને એ બધે બધા સ્ટેપ જે છે ખબર હોવી જોઈએ કે પહેલાં કોને ગુલામ બનાવ્યું પછી કોને ગુલામ બનાવ્યું તો એ બધે બધા કે સમગ્ર ભારતને એવી રીતે પછી જે છે એમને કબજો કર્યો તો એ સ્ટેપ તમને ખબર હોવી જોઈએ પ્રશ્ન છે કે દેશી રાજ્યો સાથે નીચેના પૈકી કયા ગવર્નર જનરલે બિન હસ્તક્ષેપની નીતિ અપનાવેલી હતી તો આ જવાબ આવશે આનો જોન સોર જોન સોર જે છે ને જોન સોર એને નોન ઇન્ટરફેરન્સની નીતિ અપનાવેલી હતી નોન ઇન્ટરફેરન્સ અહીંયા એક મહત્ત્વનો ટોપિક છે જો પહેલાં પહેલાં તો હું તમને કીધું આ જોન સોર વિશે દર વખતે એક જ પ્રશ્ન પૂછે છે જ્હોન સોરનો એક જ પ્રશ્ન પૂછાય કે બિન હસ્તક્ષેપની નીતિ અને ક્લાસ થ્રી લેવલની એસએસસી લેવલની અને એવી બધી પરીક્ષામાં રેલવેમાં નહીં બધામાં પ્રશ્ન પૂછાતો હોય છે તો આમાં તમારે ખાલી એક જ ડિટી આમાં યાદ રાખવાની કે જોન સોરે નોન ઇન્ટરફેરન્સ આ બિન હસ્તક્ષેપની નીતિ અપનાવેલી હતી બીજી વસ્તુ આમાં આ આખે આખું ટોપિક કયો છે તો ગવર્નર જનરલ મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ ગવર્નર જનરલ એન્ડ વાયસ રોય એ નામનો ટોપિક છે તો મહત્વના ગવર્નર જનરલ અને વાયસ રોય જે છે એ બધાને તમારે જોઈ લેવાના એમાં પણ તમે ખાસ કરીને વાત કરો તો ડેલ હાઉસી પછી બેન્ટિંગ આ પેજ છે ને એ અત્યંત મહત્ત્વના ગવર્નર જનરલ છે આની ઉપરથી તો વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે ડેલ હાઉસી તો એટલો ખતરનાક છે કે એની ઉપર એમાં તો મેન્સમાંય એ પ્રશ્ન પૂછાઈ ગયો મેન્સમાં વિસ્માર્તનો પ્રશ્ન પૂછાઈ ગયો તો મતલબ કે અમુક મહત્ત્વના જે ગવર્નર જનરલ અને વાયસો જે છે એ તમારે કરી નાખવાનો એનો વિડીયો ઓલરેડી મેં આ યુટ્યુબ ચેનલની અંદર જ મૂકેલો છે અલગ અલગ પ્લેલિસ્ટની અંદર જે છે એ તમને મળી જશે અને અમુક જે છે એ જીપીએસસી યુપીએસસીના ફેવરિટ છે તો એ પણ મેં તમને કીધા જેમ કે આ ડેલ હાઉસીને બેન્ટિંગને એ બધા આગળ બીજો પ્રશ્ન શું કહે છે કે ઓગણીસો ઓગણચાલીસની અંદર કોંગ્રેસના મંત્રીમંડળે રાજીનામું આપ્યું હતું એ શું લેવા આપ્યું હતું શા માટે રાજીનામું આપ્યું હતું તો કે કોંગ્રેસે શાસિત પ્રાંતોને કેન્દ્ર દ્વારા ખૂબ ઓછી આર્થિક સહાય આપવામાં આવતી હતી પ્રાંતિક ગવર્નર અને વાયસ દ્વારા વિટો પાવરનો વધુ પડતો ઉપયોગ થતો હતો અને કોંગ્રેસે શાસિત પ્રાંતોમાં કટોકટીની ઘોષણા ભારતના અભિપ્રાય લીધા વિના ભારતને બીજા વિશ્વયુદ્ધમાં પક્ષકાર તરીકે ઘોષિત કરવું આનું મેઇન કારણ જે છે ને એ આ ડી હતું કે ભારતનો આ ઓગણીસો ઓગણચાલીસની વાત છે ઓગણીસો આડત્રીસની અંદર જે છે ને એ બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું હતું અને ઓગણીસોને બેતાલીસની આજુબાજુ જે છે એ પૂરું થયું હતું તો ઓગણીસો આડત્રીસની અંદર જે છે એ બ્રિટન જે છે એ બીજા વિશ્વયુદ્ધની અંદર સામેલ થઈ ગયું હતું એટલે બ્રિટનના જે મિત્ર રાષ્ટ્રો હતા ને એ બ્રિટન ઉપર દબાણ કરતા હતા કે તમે જે છે હવે આ યુદ્ધની અંદર જીતો એ જીતી શકાય એવું કંઈક કરો તો બ્રિટિશરોએ શું કર્યું બ્રિટને ભારતનો અભિપ્રાય લીધા વિના ભારતને જે છે એ બીજા વિશ્વયુદ્ધમાં જે છે એ જોડી દીધું એટલે કોંગ્રેસવાળા લોકોને મજાનું એ કે અમને આ મંત્રીને એવું બધું બનાવ્યા છે કારણ કે કોંગ્રેસ આ બ્રિટિશ સર ગવર્મેન્ટે ભારતની અંદર શું કર્યું હતું કોલોનિયલ ગવર્મેન્ટે ધીમે ધીમે ભારતીય લોકોને સત્તા આપવાની ચાલુ કરી હતી મંત્રીમંડળને એવું બધું બનાવ્યું હતું તો ઓગણીસો ઓગણચાળીસમાં કોંગ્રેસના મંત્રીમંડળે કીધું કે તમે અમ અમને મંત્રી બનાવ્યા છે પણ અમને તમે પૂછતા તો નથી બીજા વિષયોમાં અમને પક્ષકાર તરીકે જોડી દીધો પણ અમને પૂછ્યું નહીં અમારો અભિપ્રાય ન લીધો એટલે પછી જે છે એ બધે બધાએ શું કર્યું રાજીનામું એવું આ જવાબ ડી આવશે તમને જાણીને નવાઈ આવશે નવાઈ લાગશે કે આ પ્રશ્ન ઓલરેડી યુપીએસસીની અંદર પૂછાઈ ગયું છે યુપીએસસીની જે બે હજાર બારની જે પરીક્ષા હતી ને એની અંદર આ પ્રશ્ન પૂછાય ગયો છે એટલે હું તમને દર વખતે કહું છું કે છું 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 કે પીવાયક્યુ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર છે એ ઘણા જ મહત્વના છે ખાલી આ પેપરની જ વાત કરીએ ને તો ખાલી તમે છેલ્લા દસ વર્ષના જીપીએસસી યુપીએસસી અને અલગ અલગ સ્ટેટ પીસીએસના પીવાક્યુ કરીને ગયા હોય ને તો તમારે ઘણા બધું જે છે એ કામ થઈ જાય એ જો તો કોંગ્રેસ મિનિસ્ટ્રીસ રિઝાઇન્ડ ઇન ધ સેવન પ્રોવિન્સીસ ઇન નાઇન્ટી થર્ટી નાઇન ઓગણીસો ઓગણચાલીસમાં એમને રિઝાઇન કર્યું શા માટે જોકે યુપીએસસીમાં જે પ્રશ્ન પૂછાયેલો હતો એમાં તો આ વન ટુ થ્રી અને ફોર ચાર અલગ અલગ વિધાન આપેલા હતા પણ એ અને એનો જવાબ જે છે એ ન આપતા અબોવ આવતો હતો એક ઉપરનામાંથી એક પણ નહીં કારણ કે ઉપર જે કારણે એ બધા અલગ અલગ હતા મેઈન કારણ શું હતું એ મેં તમને ઓલરેડી કહી દીધું કે એમને જે છે એ બીજા વિશ્વયુદ્ધમાં એમની મરજી વગર જે છે એ છોડી દીધું હતું એ એમનું મેઇન કારણ હતું આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ક્રિપ્સ મિશનની દરખાસ્તોથી શા માટે સંતુષ્ટ ન હતા તો આનો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં આ ભાગે છો ઓગણીસો ચાલીસ પછી જે છે ને ઓગણીસો ચાલીસ પછી અંગ્રેજો ભારતને રાજી રાખવા માટેની કોશિશ કરતા હતા કેમ રાજી રાખવાની કોશિશ કરતા હતા કારણ કે આપણે અત્યારે જોયું કે ઓગણીસો ઓગણચાલીસની અંદર જે છે એ અંગ્રેજોએ ભારતને પૂછ્યા વગર જે છે એ ભારતને બીજા વિશ્વયુદ્ધમાં છોડી દીધું હતું બીજા વિશ્વયુદ્ધમાં છોડી દીધું તો આના પરિણામ સ્વરૂપે શું થયું આના પરિણામ સ્વરૂપે કોંગ્રેસના બધા લોકોએ રાજીનામું આપી દીધું એટલે હવે અંગ્રેજો જે અંગ્રેજો જે છે ને બ્રિટિશરો એ ભારતને રાજી રાખવા માટે કંઈક કરવા માગતા હતા એટલે રાજી રાખવા માટે કંઈક કામ કરવા માંગતા હતા અને આ ઉપરાંત બીજી વાત કરીએ તો જે સાયમન કમિશન આવેલું હતું તો સાયમન કમિશન એક રીતે ભારત માટે બંધારણ લઈને આવેલું હતું ભારત માટે બંધારણ લઈને આવેલું હતું પરંતુ ગાંધીજીએ અને ભારતના બધા નેતાઓએ જે છે એ આ સાયમન કમિશનનો વિરોધ કર્યો કે આમાં તો એક પણ ભારતીય છે નહીં તો ત્યારે અંગ્રેજો એમ કીધું કે સાયમન કમિશન તમારા માટે બંધારણ લઈને આવ્યું છે અને આમાં એક પણ ભારતીય નથી કેમ કારણ કે ભારતીય લોકો જે છે એ બંધારણ બનાવી શકે એટલા સક્ષમ જ નથી ભારતમાં બધા અભંડ લોકો છે એટલે પછી ભારતના લોકોનો મગજ છટકી ગયો અને કંઈક તમે અમને એમ કહો અમે બંધારણ ન બનાવી શકીએ એટલે આ મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટને એ બધું બન્યું અને અલગ અલગ રિપોર્ટ જે છે એ બનાવવા લાગ્યા એટલે આ સમયગાળો હતો ઓગણીસ ઓગણચાલીસ પછીનો અને આમે તે પછી અંગ્રેજોએ ભારતનો સાથ જોતો હતો એટલે ઓગણીસસો ઓગણચાળીસ પછી અંગ્રેજોએ ઘણા બધા કમિશન મેઘા ક્રિપ્સ મિશન એટલું પછી કેબિનેટ મિશન માટલું અલગ અલગ ઘણા ઓગસ્ટ ઓફર મા પછી શિમલા ને એવું બધું માઇટલું તો ઓગણીસો ઓગણચાલીસ પછી ઘણા બધા રિપોર્ટ મોકલેલા હતા આ બધે બધા રિપોર્ટ જે છે ને એનો મેઇન ઉદ્દેશ્ય શું હતો એનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે ભારત માટે બંધારણ બનાવવું ભારતની અંદર જે કોંગ્રેસ જે છે ને એમને પોતાના પક્ષની અંદર લેવા અને ભારત માટે ટૂંકમાં બંધારણ બનાવું અને જેટલા પણ આ મિશન આવેલા હતા મિશન મિશનને કેબિનેટ મિશનને ફલાવ ઢીકણું જેટલા પણ એમાંના મોટા ભાગના મિશન જે હતા મોટા ભાગના મિશન એમાં એમાં એક જ વસ્તુ હતી શું હતું કે એ બધે બધા ભારતને ડોમિનિયન સ્ટેટસ આપતા હતા ડોમિનિયન ડોમિનિયન સ્ટેટસ એટલે શું એ મેં બંધારણનો જે લેક્ચર છે એમાં પહેલો જ લેક્ચર આમુખવાળું એ તમે એ જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય તો એ બધે બધા જે છે ડોમિનિયન સ્ટેટસની વાત કરતા તો એ સંપૂર્ણ કમ્પ્લીટ આ ફ્રીડમની વાત નથી કરેલી અને એના કારણે આઈએનસી કોંગ્રેસે દરેક વખતે જે છે એનો વિરોધ કરેલો હતો તો મેં તમને એક કીવર્ડ આપી દીધો કે મોટા ભાગનાની અંદર જવાબ જે આ જ આપતા હોય છે કે એ બધા શું ડોમિનિયન્ટ સ્ટેટસ આપતા સંપૂર્ણ સ્વતંત્રતા નથી આપતા આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કયા ત્રણ ઐતિહાસિક આયોગ દ્વારા ભારતના રાજ્યોનું પુનર્ગઠન એટલે કે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન ભારતના રાજ્યોનું જે છે એ પુનર્ગઠન સાથે સંબંધિત છે તો જેવીપી સમિતિ જેવીપી સમિતિનું નામ છે જવાહરલાલ નહેરુ વી એટલે વલ્લભભાઈ પટેલ અને પી એટલે પટ્ટાભાઈ સીતારામન ફઝલ અલી આયોગ થાર કમિટી અને ધાર કમિટી તો આ ત્રણે ત્રણ પહેલી ત્રણે ત્રણ જે છે ને એ રાજ્યના પુનર્ગઠન આયોગ સાથે સંબંધિત છે આનો વન ટુ થ્રી જવાબ આવશે બંધારણવાળું જે સિરીજ જે છે એની અંદર મેં આ બધી બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે ફઝલ અલી આયોગ શું છે ધાર આયોગ શું છે જેવીપી પી સમિતિ શું છે અને અહીંયા તમને જાણીને નવાઈ લાગશે કે આ પણ જીપીએસસીનો જે છે ફેવરિટ ટોપિક છે દર વખતે તમે નું તમે પેપર જોશો તો તમે ખ્યાલ આવશે આખે ટોપિક નું નામ શું છે નું નામ છે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ અથવા તો ભારતીય રાજ્યોનું પુનર્ગઠન ભારતીય રાજ્યોનું પુનર્ગઠન એ એમ લક્ષ્મીકાંતની જે સિરીઝ જે છે એની અંદર મેં બધું ડિટેલમાં સમજાવેલું છે તો આમાંથી દર વખતે જીપીએસસી એકાદો એકાદો પ્રશ્ન તો પૂછે જ છે તો આની અંદર જવાબ વન ટુ થ્રી આવશે પ્રશ્ન છે સૌરાષ્ટ્રમાં રુદ્ર દામનનો ઈસવીસન એકસો પચાસના સમયનો છે ઈસવીસન એકસો પચાસના સમય તો એ કઈ જગ્યાએ છે સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્રમાં રુદ્ર દામનનો જે શિલાલેખ આવેલો છે એ જૂનાગઢની અંદર આવેલો છે આમાં તમે હવે થોડીક વિચારો વિદિશા સૌરાષ્ટ્રમાં આવ્યું નથી આ બીજા એક એવો સૌરાષ્ટ્રમાં આવ્યા જ નથી સૌરાષ્ટ્રમાં ખાલી જૂનાગઢ એક જાયું છે તો જવાબ આ જૂનાગઢ આવશે જૂનાગઢની અંદર ત્યાં અમને ખ્યાલ હશે કે અશોકનો પણ શિલાલેખ છે બે ત્રણ લોકોનો એક સાથે શિલાલેખ છે અને રુદ્ર દામનનો શિલાલેખ આ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ ભારતનો એકમાત્ર એવો સૌથી જૂનામ જૂનો એવો શુલા છે એક માત્ર નહીં એકમાત્ર નહીં હવે માય મિસ્ટેક પરંતુ સૌથી જૂનામ જૂનો એવો શું શિલાલેખ છે કે જે સંસ્કૃતની અંદર લખેલો છે એટલે એ એનું સિગ્નિફિકન્સ છે મેઇન્સમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે કે જૂનાગઢની અંદર આવેલા દરેક લોકોના શિલાલેખ વિશે ટૂંક નોંધ લખો આગળનો બીજો પ્રશ્ન શું છે કે મહત્વના વૈદિક દેવતાઓ ઇન્દ્ર અને અગ્નિ છે ઇન્દ્ર અને બીજું કોણ છે તો ઇન્દ્ર વરુણ અને અગ્નિ છે મહત્વના જે વૈદિક દેવતાઓ જે છે એની ઉપર વારંવાર પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો વૈદિક ગોડ વૈદિક ગોડ કોણ કોણ હતા વૈદિક તો કે ઇન્દ્ર અગ્નિ વરુણ અને વાયુ આ ચાર જે છે એ મહિને હતા ઇન્દ્ર અગ્નિ વરુણ અને વાયુ બીજો પ્રશ્ન શું છે તૃતીય બૌદ્ધ પરિષદ કઈ જગ્યાએ યોજાઈ હતી તો ત્રીજા નંબરની બૌદ્ધ પરિષદ જે પાટલપુત્રની અંદર યોજાઈ હતી ચાર બૌદ્ધ પરિષદ જે છે એ યોજાઈ હતી એ તમને થોડો ઘણો આઈડિયા જે છે હોવો જોઈએ અહીંયા તમે જોઈ શકો છો ચારે ચાર બૌદ્ધ પરિષદ પહેલી જે છે એ ક્યાં હતી રાજગૃહની અંદર બીજી જે છે વૈશાલીની અંદર ત્રીજી જે છે એ અંદર અને ચોથી જે છે એ કુંડલ વન કાશ્મીરની અંદર પહેલાંનું પહેલાંનું કોણ હતું તો કે અજાત શત્રુ બીજો જે છે એ કાલાશોકે આયોજન કર્યું હતું ત્રીજાનું અશોકે આયોજન કર્યું હતું અને ચોથાનું જે છે એ કનિષ્કે આયોજન કર્યું હતું અને બધાના ચેરમેન કોણ હતા અધ્યક્ષ કોણ હતા તો પ્રથમનો મહાકશ્યપ હતો બીજાનો જે છે એ સભાકમી હતો ત્રીજાનો મોગલી પુત્ર હતો અને ચોથાનો વસુમિત્ર હતો અને અહીંયા ચારે ચારનું વર્ષ જે છે એ પણ લખેલું છે આગળનો ક્વેશ્ચન જોઈએ તો શું વાત કરે છે કે ખાલી જગ્યાએ ચોલ શાસક હતો ચોલ શાસક છે આ કરિકાલ કરિકાલ જે છે એ ચોલ શાસક ચોલ શાસક હતો હવે હર્ષવર્ધન હર્ષવર્ધન તો એ તો કાંઈ ચોલ શાસક હતો નહીં એ તો વર્ધન વંશનો શાસક હતો અને આજે જે કાલ જે છે કરિકાલ એ એ જ વ્યક્તિ છે કે જેણે ભાગનું સિલોન જે છે મોટાભાગનું શ્રીલંકા આજનું શ્રીલંકા એ એ સમયે સિલોન તરીકે ઓળખાતું હતું ભાગનું સિલોન જે છે એ જીતી લીધું હતું અમે તમને એટલા માટે કીધું કારણ કે એ વિધાનવાળા વાક્યમાં વારંવાર પૂછાતું હોય છે આગળ વાત કરીએ કે ઇક્સવાકુ વંશની મેઇન બેઠક કઈ હતી તો ઇક્સવાકુ વંશની મેઇન બેઠક જે છે એ આ નાગાર્જુન કોંડા હતી નાગાર્જુન કોંડા જે છે એ હતી અને સત્તરસો ને ઓગણત્રીસ બાદ રાજા માર્તંડ વર્માના શાસન હેઠળ ખાલી જગ્યાએ રાજ્યએ અગત્યનું સ્થાન જે છે એ પ્રાપ્ત કર્યું હતું તો એનો જવાબ આવશે ત્રાવણકોર ત્રાવણકોરની અંદર આ રાજા માર્તંડ વર્મા જે છે એ ત્રાવણકોરના રાજા હતા ત્રાવણકોર જે છે અત્યારના કેરળની આજુબાજુ આવેલા છે અને રાજા માર્તંડ વર્માએ ત્રાવણકોરની અંદર એક અત્યંત મહત્વનું મંદિર બનાવેલું હતું એ મંદિરનું નામ છે પદ્મનાભ સ્વામી મંદિર પદ્મનાભ સ્વામી મંદિર પદ્મનાભ સ્વામી મંદિર મહત્વનું શા માટે છે કારણ કે એની અંદરથી ઘણું બધું સોનું નીકળેલું છે તમને ખ્યાલ હશે કે વચ્ચે બે ત્રણ વર્ષ પહેલાં ન્યૂઝ આવેલી હતી કે અહીંથી સોનું દુનિયાભરનું સોનું નીકળ્યું વિશ્વની અંદર કદાચ સૌથી વધુ મંદિરમાંથી નીકળવાવાળું સોનું હશે અને ઘણા બધા જેમ જેમ દરવાજા ખોલતા જતા હતા એમ સોનું જે છે એ નીકળતું જતું હતું અને એમાંનો એક દરવાજો જે છે એ ખોયલો નથી એટલે સુપ્રીમ કોર્ટે એની ઉપર સ્ટે લગાવી દીધો અને અમુક એમ કહે છે કે જો આ દરવાજો ખોલશો તો એની ઉપર શ્રાપ લાગેલો છે અને એવું બધું કહે છે કે ભાઈ આનો દરવાજો ખોલશો તો વિનાશ થઈ જશે ને એવું બધું આપણને તો બહુ જ ખબર નથી પણ એ મંદિર કોનું છે એ પણ તમને ખબર હોય જો પદ્મનાભ સ્વામી મંદિર એ વિષ્ણુનું મંદિર છે અને વિષ્ણુની એમાં જે છે ને એ સુતેલા વિષ્ણુની મૂર્તિ છે સુતેલા વિષ્ણુ એને શું કહેવામાં આવે તો કે શેસ સૈયાની અંદર એટલે સુતેલા વિષ્ણુ જે છે એ છે અને સુતેલા બાકી અહીંયા આગળ આપણે જે જોયું હતું ને કે મહત્ત્વના વૈદિક દેવતા હતા તો આ વૈદિક દેવતા આપણે જોયા હતા બરાબર તો એમાં તો જવાબ વરું આવશે પરંતુ સાથે સાથે અહીંયા તારાનું પણ નામ યાદ રાખી તારા કોણ છે તો એ હું તમને કીધું તારા જે છે એ મહત્વના બૌદ્ધ બૌદ્ધ દેવી હતા બૌદ્ધિસ્ટ આ લેડીઝ હતા અને બૌદ્ધિ બુદ્ધ દેવતા હતા લેડીઝની અંદર બુદ્ધ દેવતા હતા આ અને આજે મૈત્રી જે છે ને મૈત્રી એ પણ બૌદ્ધ દેવતા હતા મૈત્રી જે છે એ પણ બૌદ્ધ દેવતા હતા તો બીજી વાર પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયા બૌદ્ધ દેવતા હતા તો મૈત્રી અને તારા કંઈ હિસ્ટ્રીના તમામે તમામ પ્રશ્નો જે છે એ પૂરા થાય છે હવે અને પેપર વન જે છે એ પણ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે પેપર વનમાં હવે ખાલી મેથ્સ અને રીઝનિંગ જે છે એ બાકી દઉં છે બાકી વાત કરીએ તો હવે પેપર ટુનું સોલ્યુશન જે છે એ પણ હું થોડા દિવસની અંદર મૂકી દઈશ તો એ પણ તમે જોઈ લેજો બાકી આની અંદર તમને કંઈ ભૂલચૂક લાગતી હોય તો કમેન્ટ કરી શકો છો બાકી તમારો કંઈ સુજાવ હોય તો પણ કમેન્ટ કરી શકો છો